દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાના સ્તરે અનેક યોજનાઓ ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંની એક છે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 6,000 રૂપિયાની આ આર્થિક સહાય દર વર્ષે ખેડૂતોના ખાતામાં 3 હપ્તા દ્વારા મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 15 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ખેડૂત મિત્રો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો 2,000 રૂપિયાનો 16મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? 16મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે? યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી EKYC ફરજિયાત કરવામાં આવ્યું. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને EKYC કરાવવાનું બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રો એ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે EKYC ફરજિયાત કરાવવાનું રહેશે તેમ ખેતીવાડી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી EKYC માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત EKYC બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓને આગામી 21 ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ VCE પાસે એટલે કે તમારા ગામના કમ્પ્યુટર ઓપરેટર એટલે કે ગ્રામ સેવક પાસે અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા EKYC કરાવી લેવા રહેશે. જે પણ ખેડૂત મિત્રો EKYC નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને 16મા હપ્તાના 2,000 રૂપિયા નહીં મળે, અથવા તો જે પણ ખેડૂત મિત્રોને હજુ સુધી 15મા હપ્તાનો લાભ નથી મળ્યો એટલે કે 15મા હપ્તાના 2,000 રૂપિયા નથી મળ્યા અને હપ્તો ન મળવાનું કારણ EKYC હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે એટલે કે 21 ફેબ્રુઆરી સુધીમાં EKYC કરાવી લે, જેથી કરીને અટકેલો 15મો અને 16મો બંને હપ્તાનો લાભ એક સાથે મળી શકે. PM કિસાન સન્માન નિધિ યોજના સમસ્યા માટે એટલે કે PM કિસાન યોજનામાં ખેડૂત મિત્રોને જો કોઈ સમસ્યા હોય તેવા ખેડૂત મિત્રો PM કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155-261 અથવા તો 1800-11-5526 અથવા તો 011-233-8102 આ નંબર પર ફોન કરી અને PM કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી મેળવી શકે છે. જેમ કે ખેડૂતોનું EKYC પૂર્ણ થઈ ગયું છે કે કેમ, જો હપ્તા નથી મળતા તો હપ્તા ન મળવાનું શું કારણ હોઈ શકે છે, PM કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી ખેડૂત મિત્રો 155-261 અથવા તો 1800-11-5526 અથવા તો 011-233-8102 આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકે છે. હાલમાં 16મા હપ્તાની રિલીઝ તારીખ વચ્ચે સત્તાવાર માહિતી આપવામાં નથી આવી, એટલે કે 16મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેબ્રુઆરી માર્ચમાં 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે. નિયમો અનુસાર 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ સમયરેખા પછી નિયમ અનુસાર માર્ચમાં 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે. જો કે 16મા હપ્તાની હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી. આ પહેલા જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના PM કિસાન એકાઉન્ટની અંદર EKYC નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો 21 ફેબ્રુઆરી સુધીમાં પોતાનું EKYC પૂર્ણ કરાવી લે, જેથી કરીને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી
ની માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.